મુખ્ય વધારે પાણી બે સોસાયટી છે, વૃંદાવન અને શાંતિનાથ. એમાં મેઇન એ લોકોના જે રોડ ઉપર, રોડ ઘણા નીચા છે એમાં પાણી ભરાઈ ગયું છે. અને બીજું તો ત્યાં આગળ પાણીનો હતા નિકાલની વ્યવસ્થા કરેલી છે, તો પાછળ એક એમનો કોટ તોડી અને પાણી પાછળ જાય છે. અને એ રીતનું ધીરે ધીરે પાણીનો અત્યારે વરસાદ બંધ છે તો નિકાલ થઈ ગયો. આમાં એવું છે કે એ જે સોસાયટી છે ને જૂની છે ને, આજુબાજુ જે નવી સોસાયટી બની છે ને ઘણી ઊંચી છે, એના લીધે એ સોસાયટીના રોડના નીચે હોવાથી બધું પાણી ત્યાં જાય છે. એટલે હવે અમે નવું એક કામનું આયોજન કર્યું છે 32 લાખનું. ત્યાં એ ઓલમોસ્ટ અત્યારે ટેન્ડર હેઠળ છે અને 7મી તારીખની લાસ્ટ ડેટ છે. પછી એનું કામગીરી, એનું વર્ક ઓર્ડર આપી અને થોડું ચોમાસું ઓછું થાય ને એટલે એનું કામગીરી ચાલુ કરાવી જોઈએ, એટલે એનું પરમનન્ટ સોલ્યુશન આવી જશે. કેમ કે સોસાયટીની આજુબાજુનું બધું જે પહેલાં કેવું હતું કે વિકાસ નહોતો એટલો, એટલે પાણીનો નિકાલની જગ્યા હતી, અત્યારે એ બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે અને સોસાયટી નીચે નીચાણમાં આવી ગયેલી છે, એટલે આવી થયું છે. એટલે એનું પરમનન્ટ સોલ્યુશન માટેની કામ લીધેલું છે જે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. અત્યારે અહિયાં જે વૃંદાવન ત્યાં વાત કરી ત્યાં બહુ વધારે પાણી છે અને ત્યાં જે ગટરનું જે છે મશીન હોલ એ જ દેખાતું નથી, એટલે પાણી બધું પહેલા નીકળી જાય, પછી જે ત્યાં થોડું ઘણું પાણી ભરેલું હશે ને એનાથી એનો નિકાલ ડાયરેક્ટ ગટરમાં કરવામાં આવશે. અત્યારે તો પાણી જ ગટરના જે લેવલ છે એનાથી ઊંચું છે, એટલે આપણે ઢાંકણ ખોલેલા છે એટલે ડાયરેક્ટ બધું પાણી જતું રહેશે. પછી જે ફેઝ એવો આવશે કે મોસ્ટ ઓફ બધી જગ્યાએ પાણીનો નિકાલ થશે પણ અમુક જગ્યાએ ભરાઈ રહેશે જે ડાયરેક્ટ નહીં જાય, એના પણ પંપ થ્રુ નાખી દઈશું.